वेलकम फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई काल नो जे लेक्चर हतो एनी अंदर आपणे परिवहन विषे अभ्यास कर्यो हतो, जेमा मुख्यत्वे त्रण जेटला परिवहन आपणे जोया हता। एक तो एकल परिवहन, बराबर, जे मत्स्योनी अंदर जोवा मळे छे। थोड़ा आपणे रिविजन करिए तो मत्स्योनी अंदर एकल परिवहन जोवा मळे छे, जेनी अंदर एक कर्णक अने एक क्षेपक छे। बीजू आपणे परिवहन उभयजीवीओमां जोयुं हतुं, ते जे परिवहन छे एने आपणे अपूर्ण बेवड़ू परिवहन कहीए छे। ज्यारे त्रीजुं जे परिवहन छे ए सस्तन वर्गना प्राणीओ, विहंग वर्गना प्राणीओ, बराबर, पृष्ठवंशीओ में जे त्रीजु परिवहन जोवा मळे छे तेने आपणे बेवड़ू परिवहन कहीए छे। सामान्य रीते मनुष्यनुं जे परिवहन तंत्र छे ए बेवड़ू परिवहन तंत्र छे, अने बेवड़ू परिवहन तंत्रमां हृदय, विविध प्रकारनी वाहिनीओ एटले के रुधिर वाहिनीओ, केसिकाओ, शिराओ, सिरिकाओ, धमनीओ, धमनिकाओ, आ बधी वस्तु जोवा मळे छे। धमनी, शिराओ अने केसिकाओथी बनेलू जाळाथी बने छे आखुं परिवहन तंत्र। ए कोने कोनेथी बने छे विद्यार्थी मित्रो? हृदय, विविध प्रकारनी वाहिनीओ, धमनीओ, शिराओ अने केसिकाओना जाळाथी बने छे, बराबर। मानव परिवहनमां ऑक्सिजनयुक्त અને ઓક્સિજન વિહીન રુધિરનું પરિવહન અલગ અલગ થાય છે। કાલે જ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જમણું કર્ણક છે એમાં ઓક્સિજન વિહીન અને જમણું ક્ષેપક છે એની અંદર પણ ઓક્સિજન વિહીન રુધિર વહે છે, જ્યારે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એની અંદર ઓક્સિજનયુક્ત રુધિર વહે છે, બરાબર। તો ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર બંનેનું પરિવહન અલગ અલગ થાય છે, આથી એને આપણે બેવડું પરિવહન કહીએ છે। બીજી વસ્તુ કે એક ખંડમાંથી બીજા ખંડમાં રુધિરે જવા માટે ફેફસામાંથી પસાર થવું પડે છે, આથી આપણે એને બેવડું પરિવહન પણ કહીએ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે આગળ જઈએ। આપણે જમણા કર્ણકમાંથી પછી આપણે એને આકૃતિમાંથી સમજીએ, પહેલા આપણે થિયરીકલ સમજી લઈએ। જમણા કર્ણક દ્વારા પંપ કરવામાં આવેલો રુધિર ફુફ્ફુસીય ધમનીમાં દાખલ થાય છે। ધ્યાન રાખજો, જમણા કર્ણકમાંથી દાખલ કરવામાં આવેલો રુધિર ફુફ્ફુસીય ધમનીમાં દાખલ થાય છે, જ્યારે ડાબા કર્ણકમાંથી પંપિંગ કરવામાં આવેલું રુધિર મહાધમનીમાં જાય છે। ચાલો આપણે જોઈએ, આપણે તો કે આ તરફનું જે આપણે જોઈએ તો અહીં જમણું કર્ણક અહીંયા છે, તો જમણા કર્ણકમાંથી પંપિંગ કરેલું રુધિર અહીંયા ફુફ્ફુસીય ધમનીમાંથી જાય છે, જ્યારે ડાબા કર્ણકમાંથી પંપિંગ કરેલું રુધિર એ મહાધમનીમાં જાય છે, બરાબર। ધ્યાન રાખજો, જમણા કર્ણકમાંથી પંપિંગ કરેલું રુધિર ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસામાં જાય છે, અને ડાબા કર્ણકમાંથી પંપિંગ કરેલું રુધિર મહાધમની, પૃષ્ઠ મહાધમનીની અંદર જતું હોય છે, બરાબર। ચાલો, ઓટુ વિહીન રુધિર ફુફ્ફુસીય ધમનીમાંથી ફેફસામાં આવે છે, જ્યાં ઓક્સિજન ગ્રહણ થાય છે, અને ઓટુ યુક્ત રુધિર ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે। આ પરિવહન જે માર્ગ છે એને આપણે ફુફ્ફુસીય પરિવહન માર્ગ કહીએ છે, બરાબર। ચાલો આપણે નીચે જઈએ, તો અહીં તમે જોઈ શકો છો, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો નિશાની પર, કે ફુફ્ફુસીય ધમનીમાંથી રુધિર ક્યાં આવે છે? ફેફસામાં, જે રુધિર ઓક્સિજન વગરનું છે, બરાબર, ઓકે। આ રુધિર ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરીને ફુફ્ફુસીય શિરા વડે ડાબા કર્ણકમાં જાય છે, તો જમણા
કર્ણક માંથી જમણા ક્ષેપક અને જમણા ક્ષેપક માંથી ફેફસામાં અને ફેફસામાંથી ડાબા કર્ણક. તો આ જે આખું જે પરિવહન છે એને આપણે ફુફ્ફુસીય પરિવહન કહીએ છીએ, બરાબર? એટલે કે જમણો ક્ષેપક એટલે કે હૃદય, ફુફ્ફુસીય ધમની, ફેફસા, ફુફ્ફુસીય શિરા અને હૃદય. તો એ જે આખું પરિવહન છે એને આપણે ફુફ્ફુસીય પરિવહન કહીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળ જઈએ આપણે. ત્યાર પછી ઓટોયુક્ત રુધિર મહાધમની દ્વારા ધમનિકાઓ, ધમનીઓ, ધમનિકા, રુધિર કેશિકાઓના જાળામાંથી પેશીઓમાં અને પેશીઓમાંથી અંગોમાં આવે છે. ત્યાંથી ઓટુવિહીન રુધિર સિરિકાઓ, શિરાઓ, મહાશિરાઓમાંથી ઓક્સિજન વિહીન રુધિર એકઠું કરીને પાછું જમણા કર્ણકમાં ઠલવાય છે. આને આપણે પ્રણાલીગત અથવા તો દૈહિક પરિવહન કહીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો એને આકૃતિમાં સમજીએ આપણે, બરાબર? ઓકે, હવે ફુફ્ફુસીય ધમની, આજે અહીંથી ફુફ્ફુસીય ધમની, ધમનિકાઓ આ માંથી શરીરના પેશીઓ સુધી પહોંચે છે, પેશીમાંથી અંગોમાં પહોંચે છે અને અંગો એનો ઉપયોગ કરે છે ઓક્સિજનમાં, ઓક્સિજનનો, અને તેથી ઓક્સિજન વિહીન રુધિર શિરા અને મહાશિરા એકઠું કરીને હૃદયમાં પહોંચાડે છે. તો અહીં આ જે પરિવહન આખો જે માર્ગ છે, આકૃતિમાં ધ્યાન રાખજો, આ જે પરિવહન માર્ગ છે જે ધમની, ધમનિકાઓ, પેશીઓમાં પસાર થાય છે અને ત્યાર પછી આ જે શિરા જે છે, શિરા મહાશિરાઓ એકઠું કરી હૃદય તરફ જાય છે. તો આ જે પરિવહન છે એને આપણે દૈહિક પરિવહન કહેશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? વહન કહેશું એટલે એનો મતલબ કે ઉપરનું જે આ પરિવહન છે, હૃદય, ફેફસા અને પાછું ફુફ્ફુસીય શિરા, હૃદય, ફુફ્ફુસીય ધમની, ફેફસા, ફુફ્ફુસીય શિરા અને હૃદય, આ જે પરિવહન છે એ ફુફ્ફુસીય પરિવહન છે. ત્યાર પછી હૃદયમાંથી ધમની, ધમનિકાઓ, પેશી, અંગો, શિરા, મહાશિરા અને હૃદય, આ જે પરિવહન છે એને આપણે દૈહિક પરિવહન છે. એટલે આની અંદર વિદ્યાર્થી મિત્રો બે પરિવહન છે, એક તો ફુફ્ફુસીય પરિવહન અને દૈહિક પરિવહન, બરાબર? ઓકે, ચાલો. હા, આમ પ્રણાલીગત પરિવહન પોષક ઘટકો ઓટુ અને અન્ય જરૂરી પદાર્થો પેશી સુધી પહોંચાડે છે અને ત્યાંથી CO2 ને અને અન્ય હાનિકારક પદાર્થોને દૂર કરે છે, બરાબર? એક વિશિષ્ટ સંવાહિનીઓ એટલે કે જ્યારે શિરા હૃદયમાં પહોંચે તે પહેલા એ પાચન માર્ગ અને યકૃત વચ્ચે જોવા મળે છે, જેને યકૃત નિવાહિકા તંત્ર કહેવાય છે. આ યકૃત નિવાહિકા શિરા પ્રણાલીગત પરિવહનમાં પ્રવેશે તે પહેલા આંતરડામાંથી બ્લડને યકૃતમાં લાવે છે, બરાબર? આમ આપણા શરીરની અંદર એક વિશિષ્ટ રુધિરવાહિની, હૃદ પરિવહન અથવા તો હૃદ રુધિરવાહિની તંત્ર આવેલું છે, જે ફક્ત હૃદ સ્નાયુ પેશીઓમાં લઈ જાય છે અને પાછું લાવે છે. જે રીતે જુદા જુદા અંગોમાં આ રીતનું રુધિર જાય છે, તે રીતની હૃદયમાં પણ હૃદય રુધિરવાહિની તંત્ર આવેલું છે, જે ફક્ત રુધિરને હૃદયની સ્નાયુ પેશીમાં જ લઈ જાય છે અને ત્યાંથી પાછું લાવે છે. તો એક પ્રકારનું રુધિરવાહિની તંત્ર હૃદયમાં પણ આવેલું છે, બરાબર? આમ આપણા શરીરની અંદર બે પરિવહન તંત્રો આવેલા છે, એક તો ફુફ્ફુસીય પરિવહન અને દૈહિક પરિવહન. ફુફ્ફુસીય પરિવહનની અંદર ફેફસા, ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરાનો સમાવેશ થાય છે, જ્યારે પૃષ્ઠ મહાધમની, ધમનિકાઓ, પેશીઓ, અંગ, શિરા, મહાશિરાઓ અને હૃદય આ ભેગું મળીને દૈહિક પરિવહનની રચના કરે છે, બરાબર? આમ આપણા અને ત્રીજું જે રુધિરવાહિની તંત્ર હૃદયની અંદર આવેલું છે, તો ફક્ત રુધિરને હૃદ સ્નાયુ પેશીઓમાં લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણા શરીરની અંદર પરિવહન છે અને એ પરિવહન આકૃતિ પરથી આપણને સરળતાથી સમજી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ થિયરી પૂછાય તો કમ્પલસરી આપણે એની આકૃતિ દોરવાની, અને દૈહિક પરિવહન મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે દૈહિક પરિવહન
અને ફુફુસીય પરિવહન તમારે આ તીર મારીને દર્શાવવાનું. આ ઉપરાંત ઘણી વખત એમસીક્યુમાં પરિવહનનો માર્ગ એટલે કે સિમ્પલ આપણે જોઈએ તો આમ આમ કે ફુફુસીય પરિવહન માર્ગ કયો, તો ફુફુસીય પરિવહન માર્ગની અંદર કઈ કઈ વસ્તુ આવશે, તો કે ફુફુસીય પરિવહનની અંદર હૃદય, ફુફુસીય ધમની, ફેફસા, ફુફુસીય શિરા અને હૃદય આવશે. જ્યારે દૈહિક પરિવહનમાં ફેફસા, પુષ્ઠ મહાધમની, ધમનિકાઓ, શિરાઓ, આ ધમનિકાઓ, પેશી, અંગો, શિરા, મહાશિરા અને હૃદય આ જે છે એ દૈહિક પરિવહન તંત્રનો એક ભાગ છે, બરાબર. એટલે ફુફુસીય પરિવહનના સાથે સંકળાયેલા અંગો અને દૈહિક પરિવહન સાથે સંકળાયેલા અંગોના એમસીક્યુ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પરિવહન પણ તમારે યાદ રાખવાનું અને દૈહિક પરિવહનનો જે માર્ગ છે એ પણ તમારે યાદ રાખવાનું.